विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आई हैव लर्न टू स्टैंडर्ड 4, सब्जेक्ट इंग्लिश, यूनिट 3, माय फैमिली। माय फैमिली में हवे आपणे ग्रामर शीखवानुं छे, એટલે કે વ્યાકરણ, બરાબર। જે આપણે સદયપત્રીમાં પેજ નંબર 55 પર આપેલું છે, જે હું તમને શીખવું છું એ તમારે 55 પર જાતે જ લખવાનું રહેશે। તો આજે આપણે કાળ વિશે શીખવાનું છે। કાળ એટલે કે ત્રણ કાળ હોય છે, બરાબર। આજે આપણે જે શીખવાનું છે જે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ। જેમ કે કાળના ત્રણ રૂપો હોય છે, જેમ કે સાદો કાળ એટલે કે ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાન। એટલે કે ઉદાહરણ તરીકે ભવિષ્ય, એટલે કે ભવિષ્યકાળ એટલે કે જે ભવિષ્યમાં થવાનું છે, જેની હાલ આપણને કંઈ જ ખબર નથી એને ભવિષ્યકાળ કહેવાશે। જેનું ભૂતકાળ, ભૂતકાળ એટલે કે જેમ કે તમે ધોરણ 3માં ભણી ગયા એ તમારું ભૂતકાળ કહેવાય, અને વર્તમાનકાળ એટલે અત્યારે હાલ જે ચાલુ છે। ધારો કે તમે હાલ 4 ધોરણમાં છો, સ્ટાન્ડર્ડ 4માં, તો હાલ એ ચાલુ કાળ કહેવાય, બરાબર, એ વર્તમાન કહેવાય, અને ભવિષ્ય એ તમે સ્ટાન્ડર્ડ 3માં ભણી ગયા એ તમારું ભવિષ્ય કહેવાય, બરાબર। તો આજે આપણે જે વર્તમાન શીખવાનું છે, અને વર્તમાન કાળના રૂપોમાં શું લાગે, જો વર્તમાન કાળના રૂપોમાં હંમેશા પાછળ પ્રત્યય લાગશે ing, એ વર્તમાન કાળનું રૂપ થશે। જેમ કે આપણે જોઈશું કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે કરતા પ્લસ એમ ઇચ આર, આ એમ ઇચ આર આ છે ક્રિયાપદ, ટુ બી ના ક્રિયાપદ, અને ફેર એટલે પાછળ આઈએનજી। રાજ, રાજ ઇઝ વોકિંગ, બરાબર, રાજ ચાલી રહ્યો છે, તો રાજ છે એ કરતા છે, ઇઝ છે એ ક્રિયાપદ છે, અને જે ચાલવાની ક્રિયા કરી રહ્યો છે સેની વોકિંગ, એટલે રાજ ચાલવાની ક્રિયા કરી રહ્યો છે, હાલ એની ચાલવાની ક્રિયા ચાલુ છે, એ ચાલુ વર્તમાન કાળ કહેવાશે, બરાબર। એના પછી વી આર લર્નિંગ ટુ ઇંગ્લિશ, એમાં આર આવ્યું, જો એમાં ક્રિયાપદ આર આવ્યું, વી આર લર્નિંગ, પાછળ આઈએનજી આવ્યું, વી આર લર્નિંગ ટુ ઇંગ્લિશ, તો વી આર લર્નિંગ ટુ ઇંગ્લિશ એટલે કે અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ। એના પછી ઇઝ આપણે મૂકીએ કે રાજ ઇઝ ઇટિંગ, રાજ ઇઝ ઇટિંગ એન એપલ, એન કેમ વપરાયો, કેમ કે એપલની આગળ સ્વર છે એટલા માટે એન વપરાયો, એટલે કે રાજ સફરજન ખાઈ રહ્યો છે, એ સફરજન ખાવાની ક્રિયા કરે છે, બરાબર, એની ક્રિયા અત્યારે ચાલુ છે એટલા માટે એમાં રાજ ઇટિંગ આવ્યું, બરાબર, અને ઇટ એટલે કે ખાવું થાય, પરંતુ પાછળ ઇટિંગ, પાછળ આઈએનજી લગાવો ત્યારે ખાવાની ક્રિયા, ક્રિયા કરવા, કોઈ પણ ક્રિયા થતી હોય તો પાછળ આઈએનજી લગાવવામાં આવે છે। હવે જો એક્ઝામ્પલ છે ક્લોઝ, ક્લોઝ એટલે કે બંધ કરવું, બરાબર, અને ક્લોઝિંગ એટલે કે બંધ કરી રહ્યો છે। તો જો તમે ક્લોઝ છે એમાં આપણે જોશો તમે કે પાછળ ઈ છે, બરાબર, સ્વર, તો અહીંયા પાછળ તો કોઈ પણ વર્ડની પાછળ ઈ આવે તો ઈ નીકળી જશે અને સીધું જ આઈએનજી લાગશે, જેમ કે સી એ ઓ એસ પછી આઈએનજી, વ્યંજનની આગળ સ્વર હશે તો શબ્દ બેવડાશે, જેમ કે સિટી,
तो skip એટલે કે કૂદવું થશે તો skip ની આગળ પણ p એ વ્યંજન છે અને i એ સ્વર છે જેમ કે i e o u આ બધા સ્વર છે તો અહીં આગળ પણ સ્વર છે તો આ શબ્દ જે p છે એ બેવડા છે જેમ કે s k i w p i n g skipping બરાબર એટલે દોરડું કૂદી રહ્યો છે એ જ રીતે રન જો આમાં પણ વ્યંજન ની આગળ શું છે સ્વર u છે તો r u पेज नंबर 55 पर जाते आ रीते पूरवानुं छे।